નમસ્કાર દર્શક મિત્રો, જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. બોરિયાવી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મોગરિયા કુવા વિસ્તારના માર્ગની બિસ્માર હાલત. આણંદ જિલ્લાના બોરિયાવી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોગરિયા કુવા વિસ્તારના મુખ્ય માર્ગની કફોડી હાલત. મોગરિયા કુવા તરીકે ઓળખાતા વિસ્તારમાં આશરે 15-20 મકાનો આવેલા છે, જેઓ બોરિયાવી તેમજ આણંદ જવા આવવા માટેનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ મોગરિયા કુવાથી ભાથીજી મંદિર સુધીનો માર્ગ આવેલો છે. આ માર્ગ બિસ્માર હાલતમાં છે. મોગરિયા કુવા વિસ્તારના રહીશોને આ માર્ગ પર પસાર થતા માર્ગની બિસ્માર હાલતને કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે મોગરિયા કુવા વિસ્તારથી ભાથીજી મંદિર સુધીના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા અભ્યાસ અર્થે શાળાએ જતા આવતા બાળકો, પશુપાલકો સવાર સાંજ દૂધ એડવા બોરિયાવી જવા આ માર્ગેથી પસાર થાય છે. તેમજ કોઈ બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં લઈ જવું હોય ત્યાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં અરજી પણ કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાનમાં ચીફ ઓફિસર સાહેબે 15 દિવસ પહેલા સ્થળ મુલાકાત લીધી હતી. મુલાકાત લીધાના સમયથી આજ દિન સુધી આ રસ્તાનું સમારકામ કે પૂરણકામ કરવામાં આવ્યું નથી. પદાધિકારીએ સભ્યો દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહીશોએ સૌરાષ્ટ્રની અસ્મિતા દૈનિક ન્યૂઝ પેપર એન્ડ ચેનલ્સના જિલ્લા બ્યુરો રિપોર્ટરનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ જિલ્લા બ્યુરો રિપોર્ટર બોરિયાવી નગરપાલિકાના ચીફ ઓફિસરની તથ્ય શું છે તે જાણવા માટે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ચીફ ઓફિસર સાહેબે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા. શું આપનું નામ? હરીશભાઈ ડાયાભી રાઠોડ. કયા વિસ્તારમાં રહો છો? વિસ્તાર પટાક વિસ્તાર મોગરિયો. મોગરિયો આપને શું સમસ્યા છે? રસ્તાનો પ્રોબ્લેમ છે, તલાવડી છે અને રસ્તો બહુ ચીકણો રસ્તો છે. છોકરો નિશાળ જઈ શકતો નથી, કોઈ દૂધ વાળા જઈ શકતો નથી. તો મારે કઈ રીતે નિશાળ મોકલવા? આજે બધાને લગભગ કમ્પ્લેનો કરી નગરપાલિકામાં, પણ કોઈ કશું કર્યું અત્યાર સુધી નહીં. મારો રોડ મંજૂર થયેલો પણ એ કોઈ કર્યો નથી. આજે 5-5 વખતથી મેં કમ્પ્લેનો કરી. ચીફ ઓફિસર આવીને જોઈને ગયા છે. પછી બીજાએ પેલા ભાઈને કહ્યું, તા કે પેલા ભાઈ જોડે, પેલા ભલાભાઈ જોડે, પછી કહેશે દિનેશભાઈ જોડે. તો દિનેશભાઈ એમ કહેશે કે ફલાણો ભાઈ જોડે. તો બધાએ ગાડીઓ લઈને આવીને જોઈ જોઈને ગયા. તો અત્યારે અમારે કોઈ જગ્યાએ નીકળવાનો રસ્તો નહીં. તો મને લેખિત કંઈ આપશે કે છોકરો મારો નિશાન નહીં જતો તો કઈ રીતે મોકલવો? અને નિશાનવાળા એમ કહેશે કે છોકરો મોકલો તો કઈ રીતે મોકલવો? દૂધવાળા બધા લઈને જઈને પડે છે, દૂધ ઢોરાઈ જાય છે. તો તમારા વિસ્તારમાં, તમારા વિસ્તારમાં કેટલા મકાન આવેલા છે? અમારા 15-20 મકાનો છે. કેટલા બાળકો સ્કૂલમાં જાય છે? અહીંયા આગળ 20-25 છોકરો છે. જો આ તમારી આ જો તમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી શું કરશો? સાહેબ આવું કરવું તો પડશે જ ને. કંઈક આગળ અરજી તો કંઈક તમે આનો રસ્તો કરી આલો. છોકરો નિશાન બગડે તો મને લેખિત આપશે કે છોકરો નહીં ભણે? અને નિશાળવાળા એમ કહેશે કે છોકરાને મોકલો નહીં તો દંડ થશે. તો અમે કઈથી દંડ ભોગવવાના? અમારે ખેતી મજૂરી કરવાની, મહેનત કરવાની, તો બીજું શું કરીએ? અમે દૂધ લઈને જાય, દૂધ ઉપર જીવવાનું હોય, એ દૂધ ઢોરાઈ જાય તો પૈસા લાવવાના કઈથી? અત્યારે તો આમાં મજૂરી કઈ અમાર? અને આવા રસ્તાઓમાં પંચાયતો નગરપાલિકા જેટલી માગણી કરી તો કોઈ કશું કરવા જ તૈયાર નહીં. ચીફ ઓફિસર નહીં, પેલાને કહેતા પેલાને પેલાને કહે, બધા સભ્યો બધા એ થઈ ગયા. તો આનું કઈ રીતે મારે એ કરવું? આ કેટલી બધી અમારી રસ્તાની પ્રોબ્લેમ. શું આપનું નામ? સુમિત્રાબેન રાજસિંહ ગોહેલ, બોરિયાવી પટાક વિસ્તાર મોગરિયા. રસ્તામાં 20 ઘરો આવેલા છે અને રસ્તામાં આવવા જવાની તકલીફ પડે. છોકરો નિહાર કમ ન જાય, કાંઈ એવું ન કરો, પંક્ચર થાય છે, બાઈક લઈને નીકળે જો ખેડતું જવાનું હોય તો તકલીફ પડે. બધા નીકળ્યા કઈ નહીં, નિહાર ના જાય તો બે ન બોલે.
બીજી કઈ કઈ સમસ્યા છે? તો તમે સરકારને શું સંદેશ આપવા માંગો છો? બોરીયાવી નગરપાલિકાના વિસ્તારના મોગરિયા કુવાના રહીશોનું કહેવું એવું છે કે અમે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં આ રોડ બનાવવામાં આવતો નથી, એ બાબતે આપનું શું કહેવું છે? આ લોકોની રજૂઆતથી એની જે સ્થળ તપાસ કરાઈ છે અને પાણીની લાઇન ત્યાં નાખી છે એટલે કાદવ કીચડ થવાનો સંભવ છે એવી એમની અરજી આવી છે અને સ્થળ નિરીક્ષણ કરી લીધું છે અને ટૂંક સમયમાં અમે આ ભેટ પૂછી નાખી અને એમનો પ્રયત્ન સ્થળ કરવાનો પ્રયત્ન કરીશું.